અને જાગૃત કરીને કોઈને કોઈ તકલીફ ના પડે એના માટેનું કામ અહીંયા ધરતી ઉપર રહીને સતત હાથ ઉપર લીધું છે. નાના મોટા જે પ્રશ્નો હતા એના એક આપણા અઠાણું ગામમાં પાણીનો જે પ્રશ્ન છે, વર્ષોથી જે આપણે પાણીનો પોકાર પાડીએ છીએ, તો અઠાણું ગામના દરેક ગામમાં નર્મદાના પાણીથી તળાવ ભરાય એટલા માટે 1400 કરોડ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કરીને આ વખતે આપ્યા છે. વર્ષોની આપણી મુશ્કેલી હતી, એનો ઉકેલ કરવાનું કામ વોળા ભગવાને આપણા ઉપર આશીર્વાદ આપી અને પરમાત્માએ આપણને કરવડાવ્યું છે. એક જીઆઈડીસીની વાત કરી હતી કે જીઆઈડીસી આપણા વિસ્તારમાં ઊભી કરશું, તો જીઆઈડીસીની મંજૂરી પણ આપણા વિસ્તારમાં થઈ ગઈ. એક મોટી હોસ્પિટલ બનાવવી એ આપણું સપનું હતું બધાનું, કે એક મોટી હોસ્પિટલ હોય તો ગરીબમાં ગરીબ માણસ સત્રીસે કોમ કોઈને પણ તકલીફ પડે નહીં અને એના જીવ બચાવવાનું કામ કરી શકાય, તો આ વખતના બજેટમાં એ હોસ્પિટલ પણ મંજૂર કરાવી દીધી છે. આપણા વિસ્તારની અંદર મેં વાત કરી હતી કે નાનામાં નાના માણસને પણ કંઈ કામ હોય તો ક્યાં જવું, તો તાત્કાલિક આવીને એ આપણું કામ, એનું નાનું મોટું કામ હોય તો પણ કરાવી શકે. એટલા માટે મેં કહ્યું હતું કે હું જીતીશ તો એ કાર્યાલય અહીંયા પોલીસ અને કાર્યાલયમાં નાનામાં નાનો માણસ પણ આવી શકે, ફેરવા ચંપલ ના હોય તો એવો માણસ પણ આવી અને એનું કામ કરાવીએ, કે તો એનું કાર્યાલય પણ ધમધમતું થરાદની અંદર થઈ ગયું છે, કોઈના માટે પણ દરવાજા એના ખુલ્લા છે. શિક્ષણ માટેનું કામ પણ હાથ ઉપર અલગ પ્રકારનું લીધું છે. જે પાણી માટેના પ્રશ્નો હતા એ પણ તમે, પાણી શિપિંગ થઈને કેટલાક ગામોમાં લીકેજ થતું હતું, બધું બગડતું હતું, એનું કામ પણ યોજના ધોરણે અત્યારે ચાલુ છે. અને તમે બધાને બીજું તો કંઈ જાજુ નથી કહેવું, પણ અહીંથી નીકળતા હોય સુજલમ સુફલમ નીકળે તો ક્યારે ચોમાસાના 15 દાડા મહિનો આવી હોય તો આપણે રાજી રાજી થાય કે આટલે પહોંચી ગયું, પણ અત્યારે જેઠ મહિનો પૂરો થઈને અહાડી બીજ આવી છે અને સુજલમ સુફલમ જુઓ, હજુ પણ આખો ઉનાળો ત્યાં આગળ ચાલતી પાણી આ ધરતી ઉપર આવે અને પાણી ભરાય. તો મારાથી જેટલું બન્યું પરમાત્માએ કરાવ્યું એટલું કામ સતત કરી રહ્યો છું અને આપણો વિસ્તાર સૌથી આગળ આવે આખા રાજ્યમાં, એમ કહેવાય કે આ વિસ્તાર સૌથી પ્રગતિશીલ છે. અહીંયા કોઈ દુઃખી ના હોય, કોઈ ગરીબ ના હોય, સત્રીસે કોમ બધા હાલી મળીને રહેતા હોય, દરેકનું કલ્યાણ થાય એવું કામ કરવાનું હાથ ઉપર લઈ રહ્યો છું, સતત કામ કરતો રહીશ અને મને કામ કરવાનો ઉત્સાહ થાય છે. અહીંયા એટલા પ્રોત્સાહિત કરે છે બધા. અત્યારે થરાદનું સફાઈનું અભિયાન લીધું છે, તો થરાદ ચોખ્ખો કરવો, એમાંથી કચરો ગઈકાલે 100 ટ્રેક્ટર કાઢ્યો કચરો, કોઈના શોપિંગ મોલ, કોઈના સોસાયટીના નાકે, કોઈ ઉકેડા, બધું પડ્યું હતું. 100 જેટલા ટ્રેક્ટર પડીને કચરો અત્યારે, એનામાં મોટા મોટા ડોક્ટરો પણ જોડાયા છે, હાઈવેના લઈને સાફ કરે છે બધા, હેડો અમે તમારા ભેગા જોડાઈએ. અને અમદાવાદથી પણ 90 જેટલા લોકોની ટીમ અમદાવાદથી સ્પેશિયલ અહીંયા આગળ મશીનો સાથે આવ્યા છે કે ભાઈ આ કચરો સાફ કરીને થોડું ચોખ્ખું થાય, ગંદકી દૂર થાય, તો બીમારી કોઈ ન થાય. પાણી જે પીવાનું પાણી છે એ પણ, જે ગંદુ પાણી કાદવ કિચડ પડ્યો હતો નહેરમાં, ઘણા બૂંદ અંદર ગાયો, અરે ભાઈ નીલ ગાય, એ બધા રોજડા બોજડા અંદર પડેલા હતા, એમાં બધું આટકાન પાટકાન બધું અંદર હતું. વર્ષોથી 10-15 વર્ષથી સાફ નહોતું થયું, એ બધું ચોખ્ખું કરીને પાણી, ચોખ્ખું શુદ્ધ પાણી બધાના સુધી પહોંચે એ માટેનું પણ એક મહાઅભિયાન હાથ ઉપર લીધું છે. બધાને ચોખ્ખું પાણી ફાઈ અને ગારો કાદવ બધું કાઢીને આખી કેનાલને સાફ કરવાનું કામ પણ હાથ ઉપર લીધું છે. મેં આ કામો એટલા માટે કર્યા કે તમે મને ખૂબ પ્રેમને લાગણી આપી છે અને પ્રેમ મારા માટે એક આશીર્વાદરૂપ છે, તો હું જેટલું કંઈ કામ કરું તો આ 6 મહિનાની કામ, આ તો મેં ખાલી ઉપરથી વાત કરી, પરંતુ અનેક લોકોને બીમાર હોય, સિવિલમાં જવું હોય, બહાર કોઈને સારવાર કરાવી હોય, ફોન આવ્યો હોય, તાત્કાલિક મારા કાર્યાલયથી અનેક લોકોને મદદ કરવાનું કામ પણ બધું થઈ રહ્યું છે. આપણે બધા ભેગા થઈને આપણા વિસ્તારને આગળ વધારીએ, આપણા જિલ્લાને આગળ વધારીએ અને આપણા ઉત્તર ગુજરાતની આ ધરતી પણ પાણીદાર ધરતી થાય એના માટે આપણે બધા ભેગા મળીને કામ કરીએ. બાપજીના અને એમના ખૂબ આશીર્વાદ મને મળ્યા છે. હું ભાગ્યશાળી છું કે આ પ્રમાણના સંતોના આશીર્વાદના યોગ્ય મનવા માટેની સતત મહેનત અને પ્રયત્ન કરતો રહીશ. સૌનો હૃદયથી ખૂબ આભાર, મારું સ્વાગત સન્માન કર્યું એ બદલ પણ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. રૂડા પ્રસંગે મને બાપજીના પગલાંનો આજે સરસ કાર્યક્રમને એની અંદર જે મને ઉપસ્થિત રહેવા માટેનો મોકો આપ્યો, સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.